મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને બોપલ વિસ્તારની અંદર અને તેની સાથે ઘાટલોડિયા વિસ્તારની અંદર જે પ્રકારે બોમ્બ બ્લાસ્ટ છે તેની ધમકી આપવામાં આવી છે સ્કૂલોને આ ધમકી મળી છે અને રશિયન મેલ દ્વારા ખાસ કરીને આ ધમકી આપવાને કારણે આપ જોઈ રહ્યા છો ટીમ અમદાવાદની છ જેટલી શાળામાં છે તપાસ હાથ ધરી છે દરેક જગ્યા પર ખાસ કરીને તપાસ કરવામાં આવશે આ તપાસ અંતર્ગત ખાસ કરીને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળશે તો તેને પણ તપાસ કરવામાં આવશે આપ શાળામાં જોઈ રહ્યા છો કે પાછળ જે પ્લે એરિયા છે તે પ્લે પ્લે એરિયામાં પણ ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ દરમિયાન કોઈ પણ વસ્તુ મળશે તો શંકાસ્પદ વસ્તુને તાત્કાલિક ત્યારે ઝડપી લેવામાં આવશે બે ટીમ છે તે કાર્યરત છે અત્યારે હું અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં અમૃતા સ્કૂલમાં છું અલગ અલગ સ્કૂલોમાં આ પ્રકારે ખાસ કરીને બોમ્બલાસની ધમકી આપવામાં આવી છે એક તરફ ચૂંટણી છે અને ચૂંટણીના ચોવીસ કલાક પહેલા આ પ્રકારનો મેલ મળવો તેને કારણે ખાસ કરીને બીડીડીએસની ટીમ હરકત પર આવી છે અમદાવાદની છ શાળાને આ પ્રકારે મેલ મળ્યો છે તેમાં બોપલ વિસ્તારમાં ડીપી સ્કૂલ નો સમાવેશ થયા હોવાનું સામે આવ્યું છે ઘાટલોડિયા વિસ્તારમાં આનંદ નિકેતન શાળા તે સિવાય અમૃત શાળા કે જેમાં અત્યારે બીડીડીએસની ટીમ આપ લાઈવ જોઈ રહ્યા છો કે તપાસ કરી રહી છે આ સિવાય ચાંદખેડાની પણ એક ખેડા છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે છે છે તે પણ મેલ કરવામાં છ જેટલી શાળાને સિલેક્ટ કરી છે અને ત્યારબાદ આ પ્રકારનો મેલ કર્યો તો આ પ્રકારની જે હરકત છે તેને કારણે બીડીડીએસ ની ટીમ તમામ જે શંકાત્મક કોઈ પણ વસ્તુ મળશે તો તેને ખાસ કરીને તેની ઉપર કાર્યવાહી કરશે દરેક જગ્યા ઉપર હાલ ચેકિંગ કરવામાં આવી છે દરેક ખૂણાને તપાસ તપાસવામાં આવી રહ્યા છે ચાહે પ્લે એરિયા હોય કે પછી જ્યાં મતદાન મથક છે તે એરિયા હોય રૂમ હોય રૂમ ને પણ તૈયાર કરવામાં જ્યારે આવી રહ્યો છે મતદાન મથક હોવાને કારણે ખાસ કરીને અલગ અલગ વિસ્તારની અંદર ક્લાસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો આ પ્રકારનું ચેકિંગ આપ જોઈ રહ્યા છો આ બિલ્ડિંગને પણ તપાસવા તપાસવામાં આવશે પ્લે એરિયા બાદ ખાસ કરીને આ બિલ્ડિંગ જે સ્કૂલનું શાળાનું બિલ્ડિંગ છે અમૃતા સ્કૂલનું તો તે બિલ્ડિંગને પણ તપાસ કરવામાં આવશે ગાર્ડન એરિયા ખાસ ચેક કરવામાં આવી રહ્યો છે ઇન્ફ્લેશન નો સમય છે એને બીજી તરફ ખાસ કરીને દસમા અને બારમા ધોરણ આજે રિઝલ્ટની પણ વાત હતી તો તેને લઈને પણ સૌથી મહત્વની વાત છે કે શાળામાં હાલ કોઈ વિદ્યાર્થીઓ નથી એટલે દરેક ક્લાસરૂમ છે તે લોક કરવામાં આવ્યા છે કોઈ પણ વાલી છે તો તે પોતાના વિદ્યાર્થીને લેવા આવે તો અત્યારે હાલ તો કોઈ પણ પ્રકારની શાળામાં હરકત દેખાઈ નથી ના તો કોઈ વાલી છે ના તો કોઈ અત્યારે જોવા મળી રહ્યું છે કે કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓ છે કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ છે એટલે તેને લઈને પણ ખાસ કરીને લાગે છે કે જે રીતે મતદાન મથક આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે અને તેને લઈને પણ તપાસ છે તપાસ થઈ રહી છે તો અહીં જે ડોમ બનાવી દેવામાં આવ્યો છે આપ જોડાયા છો અમૃત વિદ્યાલય કે જેમાં આ પ્રકારે ડોમ બનાવી લેવામાં આવ્યો છે શાળા સંચાલકો તેમની સાથે લોકલ પોલીસ છે તે પણ જોડાયેલી છે એટલે એક તરફ વેકેશનનો સમય છે એટલે નાના બાળકો માટે વેકેશન પરંતુ જે પ્રકારે શાળા સંચાલકો છે તે પણ આ મેલને કારણે વિચાર કર જે રીતે એ રશિયન ડોમેન ઉપર આ મેલ આવ્યો તો આ ઈમેલને દ્વારા ખાસ કરીને જે તપાસ છે તે તપાસ આગળ કરવામાં આવશે પરંતુ હાલ તો બીડીડીએસની જેમ સમગ્ર જ્યારે શાળાને તપાસી રહી છે તે પણ એક વિષય છે ખાસ કરીને મારી સાથે કેમેરા પસંદ ખેંગાર રાઠોડ કે તેમણે જે પોલીસ તપાસ થઈ રહી છે તે વિષે પણ આપ જોઈ રહ્યા છો કે હાલ શાળા સંચાલક સાથે લોકલ પોલીસ પણ જોડાયેલી છે અને તમામ સમગ્ર છે તે માહિતી આપી રહી છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ન્યૂઝ એટીન ગુજરાતી પર જોઈ રહ્યા છો કે જ્યાં બીડીએસની ટીમ સાથે ખાસ કરીને તમામ તપાસ અધિકારીઓ છે તેવું પહોંચી રહ્યા છે અને આ તપાસના તમામ અધિકારીઓ સાથે ડોગ સ્કોડ પણ હવે પહોંચી ચૂકી છે એટલે ડોગ સ્કોડ દ્વારા પણ વિશેષ પ્રકારે ચેકિંગ કરવામાં આવશે અને તેની સાથે તપાસ કરવામાં આવશે મને એમ જણાવશું કે વાલીઓ કે વિદ્યાર્થીઓ કોઈ છે કે નહીં અત્યારે આપણે વેકેશન ચાલે છે અત્યારે વેકેશન છે મારે ખાલી માહિતી એટલી જોઈએ છે કે અત્યારે વેકેશન છે તો શાળાના કોઈ પણ સંચાલકો છે તે બોલવા તૈયાર નથી ફરી એકવાર સિક્યુરિટી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું સર તપાસમાં માં કઈ આવ નહીં હાલ પૂરતું કઈ નહીં કશું કઈ નઈ કઈ કઈ નથી કઈ નથી ધમકી છે કશું જ મળ્યું નથી થોડા દિવસો પહેલાં દિલ્હીમાં પણ કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી ને આવી જ ધમકી હવે ગુજરાતની સ્કૂલોમાં પણ મળી છે આ એશિયા ઇંગ્લિશ સ્કૂલ જે થલતેજમાં આવેલી છે તેને પણ આ પ્રકારની બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી જેને લઈને બીડીડીએસની ટીમ જે છે તે અત્યારે હાલ આ સ્કૂલમાં પહોંચી છે સ્કૂલની અંતર્ગતની વિવિધ વિસ્તારોની અંદર જઈ અને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બોમ્બ સ્કોડ દ્વારા આ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે મહત્વનું એ છે કે આ સાત જેટલી જે શાળાઓ જે છે તેમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એ ભર્યા ઇમેલ જે છે તે મળ્યા છે અને ઇમેલ મળતાની સાથે સ્કૂલ સંચાલકો દ્વારા જે પોલીસને તપાસ માટે થઈ અને વિગતો મોકલી આપી છે અને જેને લઈ અને પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મહત્વનું એ છે કે સાત જેટલી શાળાઓનો સમાવેશ થઈ રહ્યો છે કે જેને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળ્યા હોય તેમાંથી જે શાહીબાગની કેન્ટોનમેન્ટ શાળાનો પણ સમાવેશ છે ચાંદખેડાની ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયનો પણ સમાવેશ છે ઘાટલોડિયાની અમૃતા શાળાનો પણ સમાવેશ છે અને ની આનંદ નિકેતન શાળાનો સમાવેશ છે એ જ રીતે આ થલતેજમાં આવેલી એશિયન ઇંગ્લિશ શાળાનો પણ સમાવેશ છે જોકે પોલીસ અને બોમ્બ સ્કોડની ટીમ આ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી અને મહત્વનું એ છે કે આવતીકાલે ગુજરાતની અંદર પચીસ બેઠકોની અંદર મતદાન થવાનું છે આ સ્કૂલોની અંદર તમામ સ્કૂલો જે એવી છે કે જેમાં મતદાન મથક છે અને તે પહેલા આ પ્રકારનો ધમકી ભર્યો મેસેજ મળવાના કારણે જે પોલીસ તંત્ર જે છે તે સાબદું બન્યું છે દોડતું થયું છે અને તમામ પ્રક્રિયા તમામ સ્કૂલોની અંદર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કેમેરાર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ